હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. માં મોગલ કરે અને દ્વારકાધીશ કરે અને તમે ખૂબ પ્રગતિ કરો. અને ભાઈ જલપાબેને છે ને ટૂંકમાં આજે એસી હોલ બુક કરે એવો છે. પંજાબી શાક આવી ગયું છે કારણ કે જલપાબેનની ફરમાઈશ એવી છે કે આજથી શામ જલપાબેન કે નામ કે કોઈ સાદું ખાવાનું નહીં ખાય, પંજાબી જ ખાવાનું છે. આજે અમારા લાડકવાય અમારા પરમ મિત્ર એવા નરેશભાઈ નો બર્થડે છે, તો હેપી બર્થડે નરેશભાઈ. તમે ખૂબ પ્રગતિ કરો એવી માં મોગલને પ્રાર્થના કરીએ. અને આજે હંડા છે ને આપણે પાર્ટીનું પણ કંઈક આયોજન કરેલું છે. નરેશભાઈ તો ક્યાં છે, હું છે? નરેશભાઈ એવું કીધું કે સાંજ પડશે એટલે તમને એડ્રેસ મળી જશે, કઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જાજા જય શ્રી કૃષ્ણ. તો અમારું મોસમ ખુલી ગયું. વાહ, હવે જો શાળા આવી ગયું. હવે મમરી શરૂઆત કરી દેજો. અત્યારે મમરીની શરૂઆત થઈ ગઈ. બે છે, આ એક ગોલ બનાવી છે ને એક વર્ણેલી બને. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય જય શ્રી કૃષ્ણ. હાલો મમ્મી આશીર્વાદ આપી જાઓ. અલગ આવે. સૌથી વધારે તકલીફ શું પડે કે મમ્મી આ ખીસી બનાવવામાં જી બનાવતા આવડી ને વાંધો ના આવે, ન બનાવતા આવડીને તો મોટ તકલીફ પડે ને. તારું અન્નુ છે, ઈ કાં છે તારા હાથમાં? હે હાબુ છે તારે નાવો હાબુ થી? હા હા, ટોયટા રૂમ માં. અમારો ઓડો છે ને રમકડા એટલા ભેગા કરીને કે વાત કુસુમ, ભાઈ નો છોકરો એવડો વાયડો છે ને, એવડો વાયડો છે ને કે વાત કુસુમ. અમારે ભાઈ આ થોડું ઘણું જે નડતું હતું ને પાણા તો હટાવી લીધા હતા, પણ થોડું ઘણું આ સાઈડ જે હતું ને આજે પારો તો આ થોડું ઘણું ચોખ્ખું કરવાનું હતું. જીસીબી આવી ગયું કમ્પ્લીટલી, લેવલ બધી કરવાની છે કમ્પ્લીટલી, એટલે પછી કે ઉપાધિ નર થઈ જાય ચોખ્ખી. આ જીસીબી વિના થાય એમ નતું. જો કેટલું નેટવર્ક ક્લીન થઈ જાય, આ બધી ભરી ભરી કમ્પ્લીટલી ને આપણા માળીવાડામાં નાખી દઈએ, પછી ટ્રેક્ટર ભરીને નાખી દો, એટલે પછી આપણે કઈ ઉપાધિ ની કઈ ટેન્શન નહીં. હાલો તો હવે આ બધી ભરાઈ જાય ને, જો આવી રીતના ભરી ભરી ટૂંકમાં છે ને અહીંયા આપણા માળીવાડામાં નાખી દઈએ, એટલે કોઈને નડે નહીં. ભાઈ કોઈને નડતર થાય ને એવું આપણે નથી કરવું, તો કમ્પ્લીટલી અહીં છે ને ઢેકલો કરાવી દેવી ટ્રેક્ટર ભરી, અને પછી આમ જ્યાં નડતર રૂપ જગ્યા નહીં હોય નાખી દેવું. ભાઈ આપણે બોરનું નક્કી કર્યું છે, અહીંયા ઓલા ભાઈ ઉભા ને ત્યાં આપણે બોરનું નક્કી કર્યું છે. તો હવે છે ને જીસીબી ખાડો પડવાનો, જતા વંડી પડે ને હું આરુડો માણસ એટલે અહીં ડાયરેક્ટ છે ને વંડીમાં મારી દઈએ, એટલે આપણે કંઈ કરવું ન પડે. હવે અહીંથી સાઈડો લઈ જવા વાંધો ના આવે કારણ કે આ એક છે ને નડતું, પછી આ કાપે કોણ? આવી ટેકનોલોજી છે તો આને ઉપાડી જ લેવાની વાત આવે ને. જો કમ્પ્લીટ રિટર્ન થઈ ગયું અહીંથી લઈ ને અહીં લગી સીનું થઈ ગયું, હવે કંઈ વાંધો ને વહી જાય સીધું ઓલી પાલો, તો બાજુ જાય ને ખાડો પડવી દઈએ. અહીંયા બોરનું નીચે ને એવું ભાઈ ને અહીંયા છે ને વૈસો વૈસો બધી ખાડો પાડી દીધો ના, એની ભાડ આવી છે આમાં પાણી બાણી બધી જાહેર રિટર્ન. અને અમારા અશ્વિનભાઈ કેટલા સમય પછી ભેગા. અશ્વિનભાઈ કેમ છે, મજામાં? એકદમ મજામાં. તમારા સિવાય અમારે કામ જે કરવાનું જ નહોતું, બરાબર. કેટલા દિવસ માં આવ્યા? એક બે દિવસ માં આવ્યા? કાલે. વાહ ભાઈ વાહ. હાલો તો ભાઈ કાલે ગોળ દાણા શું કહે, કાલે ગોળ દાણા ખાઈ નાખ છે ભાઈ. હાલો થોડીક વાર હું બહાર ક્યાંય ગયું છે તો આ લોકો જોઈ લે. 15x15 નો ખાડો પાડી દીધો. ઓહો હો હો, આ બાજુ જો આખી ધૂળનો ઢેકલો કરી દીધો, ઓલી બધી કાળી માટી રાખી, પછી પાછો આને અહીં નાખવા થાય ને આ સાઈડ આપણો છે ને સાઈડો રહે. શું કરવું ભાઈ, કરવું પડે કારણ કે ભાઈ પછી છે ને એટલું છે ને ખુલ્લું ખેતર છે ને, હવે એટલામાં કંઈ માણસો મળે નહીં ટાઈમે. અને નારેડી જો આપણે રોપ બનાવી ગયેલું છે, જો અહીં રોપ આપણો કમ્પ્લીટલી છે એટલે પછી હવે છે ને બોર થઈ જાય ને પાણી કમ્પ્લીટલી માતાજીની દયાથી થઈ જાય ને, તો કંઈ ઉપાધિ નારેડી વાવી દઈએ એટલે પછી કંઈ ટેન્શન નહીં. હાલો તો ભાઈ રેડી થઈ ગયા કે બધા? અમને ચાલો જઈએ આપણે સીધા ત્યાં મળીએ. ત્યાં જઈ પહોંચી ગયા છે હોટલમાં ને અત્યારે ગીર સોમનાથમાં જે બહુ મોટી એવી ધૂમ મચાવે છે એવા જલપાબેન આહીને આપણે મળવા આવ્યા છે. આજે જલપાબેન નથી મળવાનું, આજે મારા ભાઈ ને મળવાનું છે. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. માં મોગલ કરે અને દ્વારકાધીશ કરે અને તમે ખૂબ પ્રગતિ કરો. અને જલપાબેનની ચેનલ છે અત્યારે 3 લાખમાંથી 5 લાખે પૂગે, અને અમે પાછા ફરી આવીએ હોટલની અંદર જમવા.
એવી પ્રાર્થના કરીએ. અને ભાઈ જલપા બેને છે ને ટૂંકમાં આજે એસી હોલ બુક કરાવ્યો છે, કારણ કે હવે ભાઈ નબળું તો નહીં હોય તો આપણી સાથે શું કેવાય કે ગીર સોમનાથ જિલ્લાના શું કેવાય પ્રખ્યાત યુટ્યુબર ભાવેશ જોશના, અને એકલા એવો નાના ઘરવાળા છે એ રહેવાનું છે, અત્યારે ભાગી ગયા છે થોડોક, એટલે ભાગી ગયા છે કપલ માં તો મનાવશું. અને અમારી સાથે અમારી જે શું કે ટોલી સી પણ છે દિત્યાબેન. પણ દિત્યાબેન સ્વાગત છે, સ્વાગત છે તમારું નવા એક બ્લોગ માં, કેવું તો ખરા એકવાર અમારી અંદર. હાલો તો નરેશભાઈ હવે પેટ પૂંજા કરી લેશું ટાઈમ સર, કારણ કે અત્યારે ટ્રાફિક બહુ છે તહેવાર ની સિબે. હાલો વેલા સર જમી લઈએ. હોટેલ ની અંદર એન્ટર થતાની સાથે વીઆઈપી માણસો જો અત્યારે ટીસ્યુ પેપર થી પહેલા તો થારી સાફ કરે. જઈ લો તમે. હે નરેશભાઈ અમે બે સેલે વહી ત્યાં અમે ત્યાં થારી સાફ કરતા હતા, પાપડ ને બધી નાખી દીધો, કામ થારી સાફ કરે. હે નરેશભાઈ હાલો તો ભાઈ હવે છે ને જમવાનું આવે ને એની વાત જોઈએ. શું કે નરેશભાઈ થારી સાફ કરીશું. હા હા આપણે ટીસી પેપર સાફ ને આપણે સીધી થારી સાફ કરીએ બરાબર ને. પંજાબી શાક આવી ગયું છે, કારણ કે જલપાબેન ની ફરમાઈશ એવી છે કે આજકી શામ જલપાબેન કે નામ કે કોઈ સાદુ ખાવાનું નહીં ખાય, પંજાબી જ ખાવાનું ખાવાનું છે. નરેશભાઈ તમને કેમ કોઈ શાકબાક આપ્યું નથી જલપાબેન? એમ કે વિડીયોમાં તો નથી બોલો દેતા, અહીં પણ ખાવા નથી દેતા, એવું છે કઈ? હે હાલો તો કઈ વાંધો નહીં ભાઈ. હાલો આસકી શામ છે ને કિને નામે છે ખબર નથી, પણ ખાઈ લે પછી વિચારીશું નરેશભાઈ ની છે કે જલપાબેન ની છે. હાલો ફેમિલી જમવું હોય તો તમારે ફેમિલી મેં તો જમી લીધું, પણ ખરા હાથમાં જો કોઈ પૈસા વસૂલ કર્યા હોય ને જમવામાં તો એ છે મારા નરેશભાઈ. શું કે જલપાબેન, જલપાબેન હવે ભાત લઈ લીધું, પણ નરેશભાઈ પાછી પીની ને વાત નથી કરતા. મેં હા આવી ગયા. હાલો તો નરેશભાઈ હા પછી થોડું ઘણું વધી પણ પેક કરાવી લેજો મંચુરિયન ને, એટલે વાંધો ના આવ્યો. હે ગાર્ડન માં આવી ગયા છે ને દિત્યાબેન કાવ્યાબેન હેતુબેન ને તો બહુ મજા આવે. શું કે નરેશભાઈ પૈસા વસૂલ ને ભાઈ, ખોટું બોલો માં ખોટું બોલો માં જલપાબેન સાચું બોલજો. નરેશભાઈ એમ કહે કે મને ખાવા નો દીધું, સાચું બોલો. તમારા ભાઈ દબાવી દબાવી ખાધું, ત્યાં તમને કઈ ઓલું ન છું. નહીં અમે તો ખાધું જ છે ભાઈ, બસ મજા મજા. ભાઈ જો સબસ્ક્રાઈબર પણ આપણે મળી ગયા, હવે થોડું ઘણું છે ને એમ ગાર્ડન ની અંદર જાય, કારણ કે છોકરા આવ્યા છે, છોકરાને ઘડીક વાર રમવા દઈએ. આ જો ત્રણેય છે ને એ ભાઈ તમે રોડ ઉપર ન ભાગી જઈચો. ફેમસ સેલિબ્રિટી અત્યારે નીચે બેસી ગયા છે તો કેવું ફીલ થાય તમને નીચે અહીં જમીન ઉપર બેસીને? મજા જ આવે ને. અહીં થોડુંક તમારું ઘર છે નરેશભાઈ દેહ અહીં કે ખાટલો કે ઢોલિયો પાથરીને દે. હે નહી તમારે ઝૂલે બેહોશ જવું તો પછી જગા ખાલી નથી નરેશભાઈ. હાલો તો ભાઈ થોડીક વાર છે ને મહેફિલ જામી બરાબર ની, એક કમી છે અમારે જોશના બેન ની, હવે પાછા આપણે રિહમ ના છે સમાધાન કરતા શું કે થોડીક વાર હવાણું કરી. હા હા જલપાબેન સમાધાન કરાવી નાખે તો વાંધો ના આવે. કા જલપાબેન હવે નીકળશું કે? હવે ખાધું છે ને હવે હજમ થઈ ગયું, હવે વાંધો નહીં. હાલો જલપાબેન તો તમે પાછા ક્યારે ઘરે આવો? કેટલી વાર આવ્યા તમે? તમે એક જ કેટલી વાર એક જ વાર આવ્યા જલપાબેન? કેટલી વાર આવ્યા? બે વખત આવ્યા. આપણે કેટલી વખત ગયા? નેક્સ્ટ ટાઈમ નો થોડાક દિવસ માં જો કે મારા સસરાનું ઘર ન્યા છે એટલે આવતો જતો એટલે પછી મુલાકાત કરશું બરોબર. મંચુરિયન ખાવાઈ ગયું વધારે કા. ચાલો ફેમિલી પહોંચી ગયા ઘરે ને હવે છે ને આરામ કરવાની વાત આવે, કારણ કે બહુ મજા આવી ગઈ. નરેશભાઈ થેન્ક યુ, તમારો દિલથી આભાર કે પાલટી આપી ને આવીને આવી પાલટી આપતા રહો એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. ચાલો આ બ્લોગને આપણે એન્ડ કરી, મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મંબુગર રાધે રાધે, બાય બાય.